આગામી જન્માષ્ટમીના પર્વની ઉજવણીને લઈને સમગ્ર દેશભરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વનિતા વિશ્રામ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પ્રી પ્રાઇમરી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ભારત દેશમાં શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મદિને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. તેની ઉજવણી તેના ભાગરૂપે શહેરમાં વનિતા વિશ્રામ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પ્રી પ્રાઇમરી અંગ્રેજી માધ્યમમાં આચાર્ય જ્યોતિગાબેન રામ નાની આગેવાનીમાં વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ વાલીઓ ઘરે બેઠા આ ઉજવણીનો લાભ લીધો. વિદ્યાર્થીઓએ જુદી જુદી એક્ટિવિટી જેવી કે માટલી ડેકોરેશન, વાંસળી ડેકોરેશન, મુકુટ બનાવવો, કૃષ્ણ રાધાના પહેરવેશમાં તૈયાર થઈને ઉત્સાહભેર ઓનલાઈન ભાગ લીધો. શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા પારણું ઝુલાવાયું, મટકી ફોડ રાસ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અચ્છા, આજે હું કાનાના સ્વરૂપમાં ડ્રેસઅપ થઈ છું અને મને ખૂબ જ આનંદ આવ્યો છે કાનાનો સ્વરૂપ ધારણ કરવામાં. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ સોમવારે રજા છે, જન્મ ઉત્સવ હોય છે એટલે આપણે બાળકોને રજા આપીએ છીએ સ્કૂલમાં. એટલે આપણે બે દિવસ પહેલાં ઉત્સવ મનાવ્યો છે જેથી કરીને બાળકોને ખબર પડે કે કૃષ્ણ કોણ હતા, કૃષ્ણનું જીવન કેવું હતું, બાળ સ્વરૂપથી લઈને યુવાન સ્વરૂપ સુધી એમને શું શું ક્રીડાઓ કરી એ બધી જ અમે બાળકોને વર્ચ્યુઅલી કીધી હતી. કેમ કે આપણે જાણીએ છીએ કે કોરોના કાળ ચાલી રહ્યો છે તો જેથી કરીને બાળકો સ્કૂલ નથી આવી શકતા, એટલે આપણે વર્ચ્યુઅલી આ ક્લાસ રાખ્યો હતો, સેશન રાખ્યું હતું, જેમાં બાળકોએ બી ખૂબ આનંદ લીધો છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા નંદ ઉત્સવ, આપણે કૃષ્ણ જન્મ કર્યો, ત્યાર પછી એમનો બાળ સ્વરૂપથી લઈને યુવાન સ્વરૂપ સુધીનું એમનું જીવનગાથા બતાવી બાળકોને, મટકી ફોડનો ઉત્સવ કર્યો, એક નાનો મસ્તો પ્રોગ્રામ રાખ્યો હતો, ગોપીઓ સાથે રાસ આપણે રમ્યો હતો. આ રીતે અમે એક નાનો મસ્તો પ્રોગ્રામ કરીને બાળકોને કૃષ્ણના વિશે જેટલું બને એટલી મહત્ત્વ અમે એમના જીવનનું બતાવ્યું હતું. ખાસ કરીને મારે એ કહેવાનું કે આપણે અહીંયા આર્ટિફિશિયલ ફ્લાવર જ યુઝ કર્યા છે, આપણે પ્રકૃતિને નથી હાનિકારક આપણે કંઈ કર્યું, જેથી કરીને પ્રકૃતિને કંઈ નુકસાન થાય એ માટે થઈને આપણે આર્ટિફિશિયલ ફ્લાવર પર જ વધારે ધ્યાન આપ્યું છે. તમે જોઈ શકો છો મેં પોતે પણ આર્ટિફિશિયલ ફ્લાવરની જ માળા પહેરી છે. જન્માષ્ટમી કા કાર્યક્રમ રખા ગયા હમારે સ્કૂલ મેં વર્ચ્યુઅલી રખા ગયા, ક્યુંકિ કોરોના કી વજહ સે બચ્ચે હમારે સ્કૂલ મેં નહીં આ પા રહે હૈ, તો હમ લોગ જો હૈ એક સાલ સે સારે ફેસ્ટિવલ્સ વર્ચ્યુઅલી સેલિબ્રેટ કરતે હૈ ઓર બહોત અચ્છે સે સેલિબ્રેટ કર રહે હૈ. બચ્ચે વર્ચ્યુઅલી રેડી હોતે હૈ, સારી એક્ટિવિટીઝ પરફોર્મ કરતે હૈ. આજ જન્માષ્ટમી હમને કાન્હા કા બાલ સ્વરૂપ જૈસે આપ દેખ સકતે હૈ બાલ સ્વરૂપ દિખાયા હૈ, ઉનકા બચપન સે લેકે બડે તક કા પૂરા હમને ઉનકી જીવની બતાઈ. ઇસમે બાલ સ્વરૂપ મેં ઉન્હોને ક્યા ક્યા એક્ટિવિટીઝ કી, વો નટખટ થે, માખન ચુરાતે થે, ગોપીઓ સે છેડખાની કરતે થે, ફિર બડે હોકે ઉન્હોને કૈસે ગોપીઓ કે સાથ રાસ કિયા, વો સારી જીવની હમને ઉનકો દિખાઈ. ઓર જન્માષ્ટમી કા ક્યા મહત્વ હૈ વો હમને બચ્ચો કો સમજાયા. જન્માષ્ટમી મતલબ બર્થડે, આજ કૃષ્ણજી કા બર્થડે હૈ તો હમને ઉનકા પૂરા બર્થડે સેલિબ્રેટ કિયા. મેરા નામ રિયાન છે. ગાના બને હો ક્યા કહેંગો, મેં કાનન બના ઓર મટકી ફોડા ઓર મેને ડાંડિયા ખેલા ઓર મેને ડાન્સ ભી કિયા ઓર મેને માખન ભી ખાયા ઓર દૂસરા મેને. રવિ કોઈચા, જી ટીવી ન્યૂઝ, સુરત.